વાત કરીએ અંબાજીની તો અંબાજીમાં મહિલા પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી છે, જ્યાં પત્રકારને વિડીયો ઉતારતા રોકતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મહિલા પોલીસ કર્મીએ પત્રકારને વિડીયો ઉતારતા રોક્યો. જાહેરનામા વગર જ એક તરફનો હાઈવે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. હાઈવે બંધ કરી પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો લોકશાહી જે છે એનો ચોથો સ્તંભ જે મીડિયા કહેવાય જે છે, અને પત્રકાર ઉપર પત્રકારને જે વિડીયો ઉતારતા રોકવામાં આવ્યો છે, જે અંબાજીમાં એક મહિલા પોલીસ કર્મી છે એની દાદાગીરી સામે આવી છે કે જ્યાં મીડિયા કર્મીને પત્રકાર જે છે મીડિયા કર્મી એને વિડીયો ઉતારતો રોકવામાં આવ્યો છે. અંબાજીમાં મહિલા પોલીસ કર્મી એની દાદાગીરી સામે આવી છે. એક પત્રકારને વિડીયો ઉતારતા રોકતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મહિલા પોલીસ કર્મીએ પત્રકારને વિડીયો ઉતારતા રોક્યો હતો અને મીડિયાનો અવાજ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જાહેરનામા વગર જ એક તરફનો હાઈવે માર્ગ છે બંધ કરી દેવામાં આવ્યો હતો. અને આ અંગે મીડિયા કર્મી જ્યારે વિડીયો ઉતારતા હતા તો એ વિડીયો નહીં ઉતારવા દેતા. જે દાદાગીરી મહિલા પોલીસ કર્મી દ્વારા કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારના જાહેરનામા વગર એક તરફનો હાઈવે છે બંધ કરી દેવામાં આવ્યો હતો. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ છો, જ્યાં મહિલા જે છે એ જોવા મળે છે કે જ્યાં એક તરફનો હાઈવે છે, કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા વગર જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ રસ્તો હાઈવે ઉપરનો બંધ કરવામાં આવે ત્યારે જાહેરનામું બહાર પાડવું જરૂરી છે. ત્યારે અહીં કોઈ પણ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા વગર જ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો આ સાથે સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે. જી રતનસિંહ, વાત કરવામાં આવે કે એક પત્રકારને વિડીયો ઉતારતો રોકવામાં આવ્યો છે, જે મહિલા પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી છે, શું છે સમગ્ર વિગત? મહિન્દ્ર ચોક્કસ થી શક્તિપીઠ અંબાજી જે વિશ્વભર ના શક્તિ ઉપાસકો નું જે આસ્થા નું કેન્દ્ર છે, ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આજે જે પોષ્યુત પૂનમ એટલે કે હાથ શક્તિ માં જગદંબા નો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં લાખો શ્રદ્ધાળુઓ છે અંબાજી ખાતે માના દર્શન કરવા માટે આવતા હોય છે. જેને લઈને દાતાજી અંબાજી હાઈવે છે ત્યાં આગળ પણ ટ્રાફિક જે દ્રશ્યો પણ સામે આવતા હોય છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આજે જે દાતા અંબાજી હાઈવે પર જે મહિલા પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી હોય તેવા જે અત્યારે આક્ષેપો સામે આવ્યા છે, ત્યારે પત્રકારને જે વિડીયો ઉતારતા રોકતા હોવાના દ્રશ્યો જે વિડીયોમાં સતત નજરે દેખાઈ રહ્યું છે, ત્યારે મહિલા પોલીસ કર્મીએ જે પત્રકારને વિડીયો ઉતારતા રોકી અને મોબાઈલ લૂંટાવ્યા હોવાના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે. જાહેરનામા વગર એક તરફનો જે હાઈવે માર્ગ જે હતો તે બંધ કરી પોતાની મનમાની ચલાવતા હોવાના જે અત્યારે જે પત્રકાર છે તે આક્ષેપો કરી રહ્યો છે, ત્યારે પોલીસ કર્મીઓને ઓળખતા અને જે સગા સંબંધીઓની ગાડી નીકળવા દેવાના પણ અત્યારે જે પત્રકાર છે તેને આક્ષેપો કર્યા હતા. મહેન્દ્ર, તો જે મહિલા પોલીસ જે છે દાદાગીરી કરતો હતો, તો આના ઉપર જે કોઈ ફરિયાદ કરવામાં આવી છે પત્રકાર દ્વારા? ચોક્કસથી મહેન્દ્ર, અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો જે મીડિયા કર્મી છે તેમના દ્વારા જે ત્યાંના પીએસઆઈ છે તેની સાથે પણ ચર્ચા થઈ છે, અને ચર્ચા થતા જે અત્યારે જે પોલીસ કર્મી છે તપાસ કરી રહી છે, અને તપાસ બાદ જ અત્યારે માલુમ પડે છે સાચી હકીકત શું છે, સાચી ઘટના શું છે, ત્યારબાદ જ ખબર પડે એવી અત્યારે તો માહિતી મળી રહી છે. રતનસિંહ, માહિતી બદલ આભાર. તો પોલીસ કર્મી જે છે એની દાદાગીરી, મહિલા પોલીસ કર્મી છે એની દાદાગીરી સામે આવી છે, જ્યાં એક પત્રકારને વિડીયો ઉતારતો રોકવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ પ્રકારના જાહેરનામા વગર હાઈવે એક તરફનો બંધ કરવામાં આવ્યો હતો. અને આ જે મુદ્દાને લઈ અને એક પત્રકાર જે છે વિડીયો ઉતારી રહ્યો હતો, તેને વિડીયો ઉતારતો રોકવામાં આવ્યો છે અને એનો ફોન ઝૂંટવી લેવામાં જેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. તો મીડિયાનો અવાજ જે છે એ દબાવવાનો પ્રયત્ન મહિલા પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હતો. મારી 8 વાગે જઈ રહ્યો હતો મારી બેન ને લઈને, અને હું પણ કવરેજ કરવા જઈ રહ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ મહિલા પોલીસ અને ધ્રુવ તારી બોલી રહી છે, અને મારો મોબાઈલ પણ છીનવી લેવાની કોશિશ કરી રહી છે. મેં ત્યાં આગળ પરેશાન યાત્રાળુ પરેશાન થઈ રહ્યા હતા કે એમને મેં વિડીયો ઉતાર્યો હતો કે મહિલા ધ્રુવ તારી બોલી રહી છે મહિલા પોલીસ, એના માટે મેં વિડીયો ઉતાર્યો. હા મેડમ કહેતા તારે હું જોઈ લઈશ આમ ને તેમ કરી મને બોલતા હતા તું. હા અંબાજી પીઆઈ સાહેબ.